રાધા નથી, રાધા કૃષ્ણ નથી. એટલે શોધવા માટે થઈને નીકળી છે, ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે રાધા. એમાં જ્યારે ભગવાન રાધાને લઈને ગયા ત્યારે રાધાને પણ સહજ અહંકાર આવ્યો, અભિમાન આવ્યો. ભગવાનને કીધું કે હું થાકી ગઈ છું, તો કહ્યું કે તમે મારા ખભા ઉપર બેસી જાઓ. પણ હવે બેસવું કેમ? એટલે એક વડ હતો એની વનરાયની પાસે ગયા છે, કહ્યું આ વનરાય જરા પકડીને બેસી જાઓ મારા ખભા ઉપર. અને વનરાય છે તી લઈ અને જ્યાં બેસવા જાય છે ત્યાં કૃષ્ણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે. ત્યારે ગોપીઓ પછી તો શોધતી શોધતી આવી છે, જોયું તો રાધાજી હતા, રાધા મૂર્છામાં હતા. રાધાજી જાગ્યા છે, ગોપીઓ ભગવાન કૃષ્ણને શોધવા લાગી છે. જ્યારે કૃષ્ણ મરતા નથી ત્યારે પછી ગોપીઓ ભગવાનની એક એક લીલાઓ કરે છે, જેને કૃષ્ણ લીલા આપણે કહીએ છીએ. ભગવાનનો જન્મ થયો ત્યાંથી પૂતનાવધ આદિથી છે વસ્ત્રહરણ સુધીની જે કંઈ ભગવાનની લીલાઓ છે બધી, એક ગોપી કૃષ્ણ બને ને બીજી ગોપી બનીને આ પ્રમાણે લીલા કરે. છતાં પણ ભગવાન ન મળ્યા. ગોપી પૂછે ઝાડે ઝાડને રે, પાને પાન રે, તમે કૃષ્ણને જોયા જ, તમે કૃષ્ણને જોયા, તમે કૃષ્ણને જોયા. એક એક પક્ષીને પૂછે, એક એક પશુને પૂછે. લીલા કરવા છતાં ન મળ્યા ત્યારે પછી ગોપીઓ ઉચ્ચ સ્વરે હવે પાછો એક ત્રીજો ઉપાય કરે છે અને ગાવા લાગી છે. જોરથી ઉચ્ચાર, ઉચ્ચ સ્વરે, જેને ગોપી ગીત કહે. જયતિ તે ધિકમ જન્મનામ વ્રજ શયત ઇન્દિરા સ્વદત્રહિ. જયતિ તે ધિકમ જન્મનામ વ્રજ શયત ઇન્દિરા સ્વદ. દયિત દૃશ્યતા દીક્ષુતાવતા શરદુદાસે સાધુ જાત સરસિજો વરદ નિઘ્નતો
व्याल राक्षस वर्ष मारुत वैद्युना नला Yeah.
ક્ષણ Smaranam Runa
मुखम चते जड़ उदीक्षता श्रीमद्भागवते महापुराणे पारमहंस्यायां संहितायां दशमस्कन्धे पूर्वाधे रासक्रीडायां गोपीगीतं नाम त्रिशोदशाध्याय गोपीगीत भगवान् नाथ चरणमा समर्पित गोपियों उच्च स्वरे भगवान ने पुकारे छे अमे तमने ओळखीए छीए नाथ
જુદી જુદી ગોપીઓ બધી બોલી છે, થોડો કટાક્ષ પણ કર્યો છે ભગવાનને, બહુ બોલી છે ગોપીઓ. અને સ્નેહી છે ને, એ પોતાના સ્નેહીને કંઈ ક્યારેક ક્યારેક એવું કંઈ પણ શકે એનો અધિકાર છે. અમે તમને જાણીએ છીએ ના, હા નથી ઓળખતી એમને, એમને ખબર છે તમે લક્ષ્મીપતિ છો. તમે એમ નહીં માનતા કે અમે તમને ઓળખતી નથી, અમે ઓળખીએ છીએ. એ નાથ, અમે તમારી દાસી છીએ, નિશુલ્ક. અમને તમારી પાસે કાંઈ જોતું નથી, કાંઈ અપેક્ષા નથી હો, અમે નિશુલ્ક તમારી દાસિકા છીએ. એ નાથ, એક વાર તમારો વરદ હસ્ત અમારા ઉપર પધરાવો. અને એ નાથ, તમારે અમને આમ વિરહમાં બાળવી જતી, તમને અમે ટેવ પડી લાગે છે. તમારે અમને વિરહમાં બાળવી જતી તો શા માટે આમ અમને તે દિવસે શા માટે થઈને દાવાનળથી અમારી રક્ષા કરી? શા માટે જ્યારે ગિરિરાજ લીલા કરીને ત્યારે વરસાદ વરસતો હતો તો શા માટે અમારી રક્ષા કરી ગિરિરાજની છત્ર છાયામાં? શા માટે અમને કાલિય નાગની અમારી રક્ષા કરી? તમારે અમને મારવી જ હતી તો તે દિવસે અમને સુકામ ન મરવા દીધું. અને હવે અત્યારે તમારા વિરહગ્નિમાં અમે તમે અમને બાળી રહ્યા છો, હે ના. અમે એ ના, તમારું ગાયન કર્યા વગર અમે રહી શકતી નથી, અમે તમારા વગર રહી શકતી નથી. દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. પછી તો ગોપીઓ રડવા લાગી છે ઉચ્છવરે. પેલા ભગવાનને શોધવા નીકળી છે, શોધવા છતાં ન મળ્યા એટલે ની કૃષ્ણ લીલા કરી છે, ત્યારે પણ ન મળી ત્યારે પછી ગોપીઓ ગાવા લાગી છે. આ ત્રણ સાધન કરીએ છતાંય ભગવાન ન મળે ત્યારે ચોથું સાધન બતાવ્યું, ગોપીએ ઉચ્ચ સ્વરે રડવું, ઉચ્ચ સ્વરે રડવા લાગી. રામચરિત માનસમાં ભગવાને કહ્યું, મારી પ્રાપ્તિ થઈ એનું એક જ તમને હું કહું, પુરાવો આ છે. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. ભગવાન મળ્યા છે એની ખાતરી શું? તો કે આટલા ચિહ્ન થાય તો સમજવાનું હું તમને મળી ગયો. ભગવાનના ગુણગાન ગાતા 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 જ્યારે શરીર પુલકિત થઈ જાય, રોમ રોમ ખડો થઈ જાય, આપણે પુલકિત બની જાય, રોમાંચિત થઈ જાય. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા, વાણી ગદગદિત થઈ જાય. ઈશ્વરનું સંકીર્તન કરતા કરતા આપણી વાણી ગદગદિત થઈ જાય, બોલી ન શકાય. આંખમાં અશ્રુ આવી જાય,
ભગવાન નું નામ સ્મરણ કરતા 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 આંખ ભીની થઈ જાય, ટપ ટપ અશ્રુ પડવા લાગે. ભગવાન કે સમજી લો, હું તમને મળી ગયો છું. આવું થાય તો સમજવું કે મારી પ્રાપ્તિ થઈ ગઈ છે. ગોપીઓ ઉચ્ચ સ્વરે રડે છે. ચોથું સાધન છે ભગવાનને મેળવવાનું, રડવું એની પાછળ. એના વિરહમાં જ્યાં સુધી હૃદયમાં આર્તનાદ ના આવે, હૃદયમાં પ્રેમ ના આવે, હૃદય ભીના ન થાય ત્યાં સુધી ભગવાન ન મળે. જ્ઞાન હોય પણ શું કામનું જેમાં પ્રેમ ના હોય? કોરું જ્ઞાન નકામું. કોરી રોટલી આપણે નથી ખાતા, ખાઈ જ્યાં સુધી હૃદય ભીનું ન થાય ત્યાં સુધી ભગવાન નથી મળતા. ઉચ્ચ સ્વરે રડે અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાન સહન ન કરી શક્યા, ગોપીઓ રડતી હતી ના એ, એનું રુદન સહન ન કરી શક્યા. ભગવાન કે હું બધું સહન કરું પણ મારી ગોપીઓ રડે એ હું જોઈ ન શકું. ત્યારે ભગવાન પ્રગટ થયા. ગોપીઓએ કહ્યું કે તમે ક્યાં હતા નાથ? અમે તો તમને ક્યાં ક્યાં ન શોધ્યા. ત્યારે ભગવાન હસવા લાગ્યા, અરે ગોપીઓ તમારો રસ્તો જ ઊંધો હતો, તમે ક્યાં ગોતી હતી? અરે નાથ શું કહીએ, કેટલા કેટલા વન તમને ગોતી પડ્યા હો. ગોપીઓ હું વનમાં નહોતો, તમારી રીત જ અલગ ખોટી હતી, તમે મને ક્યાં ગોતો? હું ક્યાં તમારાથી દૂર હતો, હું તો તમારી પાસે હતો. ગોપીઓ કઈ ખોટું નહીં બોલો, તમે અમારી પાસે ક્યાં હતા? તો પછી આટલો સમય શું કામ આટલું બધું કરાયું? નહીં ગોપીઓ, હું તો તમારી પાસે જ હતો. ક્યાં હતા? હું તો તમારા હૃદયમાં જ હતો. હું ક્યાં તમારાથી દૂર થયો હતો? ઘણી વાર વસ્તુ આપણા ઘરમાં જ પડી હોય ને પણ ગોતી આપણે આખા ગામમાં ઘરમાં ને એક એક. હકીકતે વસ્તુ તો આપણી ઘણી વાર હાથમાં જ હોય, વસ્તુ હાથમાં હોય ને છતાંય આપણે આવું નથી કરતા. ગલત જગ્યાએ બધી ગોતીએ, ગોતી ગોતીને થાકી જાય અને પછી એ વસ્તુ જોઈએ તો આપણા હાથમાં જ હોય. જે વીટી ગોતતા હતા એ વીટી તો આપણા હાથમાં હતી, પણ થોડીક ગેરસમજને હિસાબે બસ આપણે થોડીક પેલી થઈ ગઈ એટલે બધી પછી વીટી મંડે ગોતવા. પણ પછી જ્યારે ભાન આવે, ઓહો આ વીટી તો મેં પહેરી જ હતી અને આને હું ગોતતી હતી. આવું છે. ઈશ્વર કહે તમે બહાર નહીં શોધો, ક્યાં શોધશો? હું તો તમારા હૃદયમાં છું. જ્યારે નામ કીર્તન કરો છો, કથા શ્રવણ કરે છે, ત્યારે હું મારા ભક્તના હૃદયમાં આવીને બેસી જાઉં છું. હું મારા ભક્તથી દૂર નથી, હું હૃદયમાં રહેલો છું. ગોપીઓ તમારી ગોતવાની રીત ખોટી હતી, તમે અંદર જોયું ક્યારે? પછી તો કહે છે ભગવાન કે ગોપીઓ તમે મારા પ્રેમની ધ્વજા છો, હો મારી કીર્તિ વધારી દીધી હો. ગોપી તમે તમે ધ્વજા છો મારી. અને એટલું જ નહીં, ભગવાન ગોપીઓને કહે છે ગોપીઓ હું તમારું ઋણ છે ને ક્યારેય નહીં ચૂકવી શકું. તમારું ઋણ હું ક્યારેય નહીં ચૂકવું. અગિયાર વર્ષ અને 52 દિવસના થયા અને ત્યાર પછી તો ભગવાન અત્યાર સુધી વ્રજલીલા હતી, વ્રજલીલા પૂરી કરીને હવે મથુરાની રાજસી લીલા કરવાની છે. ભગવાને સૌ પ્રથમ પોતાના રૂપ માધુર્યથી સૌને મોહિત કર્યા, ત્યાર પછી બંશીનાદ કરીને મોહિત કર્યા છે.
પણ હવે ભગવાનની વ્રજ લીલા પૂરી થઈ અને રાજસી લીલા શરૂ થવાની છે. કંસે પોતાના કુળદેવને બોલાવ્યા છે, કુરગોળને બોલાવ્યા છે અને કહ્યું કે ભાઈ મારી આયુષ્ય વધે માટે શું કરવું? બોલે યજ્ઞ કરો, સંપત્તિ આપી છે તો સારા કાર્યો કરો. પણ ધનુષ યજ્ઞ કરો પણ એમાં વિઘ્ન ન આવવું જોઈએ, હા તો આયુષ્ય ઘટે. ધનુષ યજ્ઞ કરવો છે પણ હવે આ બાને લાવ કૃષ્ણને ને બલરામને બોલાય આવું. અહીંયા બોલાવું મારા કાર્ડ ને મારી પાસે. એટલે પછી થયું કે કોને મોકલવા? તો પછી દ્રષ્ટિ ધીરે ધીરે ગઈ અક્રૂર ઉપર. અક્રૂરજીને બોલાવ્યા છે. અક્રૂર મારું એક કામ કરવાનું છે, આ કૃષ્ણ મારો કાળ છે એવું સાંભળ્યું છે, તમારે એને તેડવા જવાના છે. મારે યજ્ઞ કરવો છે આ ધનુષ યજ્ઞ, અને એ બાને હું મારે એને હું એને મારી નાખીશ આવશે ને. એટલે અક્રૂરજી વિચારે છે કે ઓહો આ મારા હાથે આવું કામ થાય, પણ ઠીક છે ભલે મને મોકલે પણ હું નથી જાતો હો, આ કંસ નથી મોકલતો હો, મારા ઠાકોરજી મને બોલાવે છે હો, મારા કૃષ્ણ મને બોલાવે છે, ત્યારે તો મને આ કામ સોંપવામાં આવ્યું. ભલે આબાને પણ મને કૃષ્ણના દર્શન થશે હો. અક્રૂરને કીધું આ વાત કોઈને કહેતા નહીં હો ક્રૂર. અક્રૂરજીને પોતાનો સોનાનો રથ આપ્યો છે, રથ લઈને આવ્યા છે. રસ્તામાં અનેક પ્રકારના મનોભાવ કરતા 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 આવ્યા છે. એની ઈચ્છા હતી કે સાંજ સમયે કૃષ્ણ ગૌશાળા માસે તો ત્યાં દર્શન થયા. અક્રૂરને મનમાં આવ્યો ભાવ કર્યો હું જયારે જઈશ ને ત્યારે મને કાકા કાકા કહીને બોલાવશે, પગે લાગશે. તો ભગવાને કાકા કહીને બોલાવ્યા, એને પ્રણામ કર્યા. જીવ જે ભાવના કરે ઈશ્વરે પૂરી કરે છે, પણ આપણી ભાવના સાચી હોવી જોઈએ. પછી તપ આપણે કરીએ ને આપણે એમ કે મને મળે એના કરતા મારા પાડોશી ને ડબલ મળે. ભગવાને કીધું તને મળે એના કરતા પાડોશી ને ડબલ મળે. તો પછી તો આપણે તો એમ થાય ને તપ હું કરું બાજુવાળાને, બાજુવાળાને સીધું ડબલ મળી જાય, મને એક ગણું આને ડબલ ગણું, તું જે માગીશ એનું ડબલ ગણું થઈ જશે ને એમ. મારી એક આંખ ફૂટી જાવ એટલે બાજુવાળાને બે ફૂટી ગઈ. આવું છે આપણું. અક્રૂરજીએ જે ભાવના કરી હો એ પૂરી થઈ. પછી તો નંદજીએ સ્વાગત કર્યું, સાંજને ભોજન આદિ લઈને બંને મિત્રો વાતો કરે. પછી તો આવવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હું કૃષ્ણને બલરામને તમને નિમંત્રણ દેવા માટે આ કંસે મને લેવા માટે થઈને મોકલો છે. કાલે ધનુષ યજ્ઞ કરે છે કંસ, ત્યાં લેવા માટે આવ્યો છું. ઓહો નંદજી ભોળા ને, એટલે તો કૃષ્ણ આવ્યા એને ત્યાં. જશોદા બધાને જસ દી એટલે જશોદા છે. જશોદા બનવું સહેલું નથી કઈ, પણ આપણે બીજાને જસ આપીએ તો જશોદા. અને હંમેશા આપણે જસ જોતો હોય તો બીજાને પેલા જસ આપવો જોઈએ, એમાં વાંધો. જ્યારે સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાને કહ્યું કે એ દેવો તમારે એક કામ કરવાનું છે, આ સમુદ્ર મંથન કરવું છે ને તો દૈત્યોને તમે હારે રાખજો. જો દૈત્યોને સાથે રાખશો ને તો તમારું કામ સરળ થઈ જશે. આનો અર્થ મને તમને ભગવાન એમ કહે છે કે સંસારમાં કોઈ પણ દુર્ગમ કામ હોય કે સારા કામ બધા કરો ને, તો વિરોધીઓ હોય ને એને પેલા આગળ કરવા, એને હારે રાખવા. સારું કોઈ કાર્ય કરવું એટલે કહેવું તમારે તો આવવું જ પડશે,
તમારા વગર તો આ કાર્ય થાય જ નહીં. લે તમે ન હોવ તો કાંઈ આ થાય? તમારે તો આવવું જ પડશે. જોજો સરળતા આવી જાય. કાંઈ વસ્તુ આપણી બહુ મોંઘા મારી હોય ને બધું બહુ હોય ને પછી આપણે એમ થાય બીક લાગે ને આપણે કોઈ ઉપર શંકા હોય કે આના હાથ જરા ચોખ્ખા છે, એટલે ચોખ્ખા હાથ હોય ને એને જ દઈ દેવાય. આનું તમે ધ્યાન રાખજો, આને સાચવજો. હવે લઈ જવા વાળો જેના હાથ ચોખ્ખા હોય એના જ હાથમાં બધું હોપી દે એટલે આપણે પછી કાંઈ ઉપાધિ ચોરનારને જ આપણે પછી એને પેલો બનાવી દઈએ. તો કોઈ પણ કાર્ય કરવા હોય પછી દેવ યજ્ઞ હોય કે પછી કોઈ પણ કાર્ય હોય, વિરોધ જે કરતા હોય ખબર પડે કે આ આપણા થોડા વિરોધી છે એટલે એને પૂજ્ય બનાવી દેવા, એની પૂજા કરીને ગળામાં માળા પહેરાવીને એને બેહાડી દેવા. તમારે તો બધું તમારા વગર થવાનું જ નથી, ભલે ને એક કંઈ પૂછીએ નહીં. રાજસુ યજ્ઞ હતો તો યજ્ઞ વખતે દુર્યોધનને બધાને કામ જુદા જુદા સૌ કોઈ લીધા એટલે ભગવાને દુર્યોધનને છે ને દાન દેવા માટે થઈને બેહાડ્યા. અને પાંડવોએ કીધું કે આ તમે શું કરો છો, આ દુર્યોધન આપ મારો અમારો વેરી અને તમે એને દાન દેવા. ભગવાન કે નિરાત રાખ, ભલે રહ્યો ભલે આપે. અને દુર્યોધનને જ્યારે દાન દેવાનું કીધું કીધું તું બે લગડી સોના કે એક લગડી, કીધું તું એના કરતા ડબલ ડબલ દે. કેમ કરીને અમે આપણા વિરોધી હોય એ આવું પણ કરે કદાચ, એ કરશે આવું. પણ જેમ જેમ દાન દે છે ને એમ વધારે ને વધારે ડબલ ડબલ થતું જાય. જે હતું એના કરતા ચાર ગણું એમને પાછું વધ્યું. ભગવાનને કારણ પૂછ્યું કે આ દુર્યોધનને કેમ બેસાડ્યો? બોલે એના હાથમાં એક પદમ છે, એના એના હાથમાં રેખા છે કે જેટલું વાપરે ને એના કરતા અનેક ગણું થાય, ડબલ થાય. એક રૂપિયો વાપરે બે રૂપિયા થાય, એક કરતા અનેક ગણું થાય. એમ ક્યારેક આપણા હાથમાં એ પદમ તો હોય પણ આપણે વાપરીએ નહીં તો શું ખબર પડે? લાખો રૂપિયા હોય પણ આપણે વાપરીએ જ નહીં તો વાપરીએ ના. જે વાપર પાણી જેમ ઉલેચાય એમ પાછું નવું પાણી આવે. પાણી ઉલેચાય એટલે ફીરડામાં હોય ને નિયમ છે વધારે ને વધારે આવતું રહે, પણ આપણે વાપરીએ જ નહીં ખબર કેમ પડે? આપણા હાથમાં કદાચ પદમ હોય. હા, વિરોધીઓને હંમેશા આગળ રાખવા, એને પગે લાગતું રહેવું, એને દરરોજ ફૂલની માળા પહેરાવી, એને ચાંદલો કરવો, એને મીઠાઈ ખવડાવી, એ સારું સારું કરીને પછી જો કાર્ય આપણું પૂરું થાય કે નહીં. વિરોધીઓને સાથે રાખવા જોઈએ. કાલ અમે હમણાં ગયા હતા ને વાંકાનેર, પછી ત્યાં અમારે સબીર ઉસ્તાદ મળ્યા, બહુ સરસ વાત એને કરી. અમારે ધોરાજીના એક ઓલિયા થઈ ગયા, નામ થોડુંક અટપટું છે એટલે શેરાની. અભી ઓલિયા થઈ ગયા ને એ ઓલિયા, એમાં એક કોઈ ગરીબ માણસ, હાવ ગરીબ નિર્ધન, પણ એનો બહુ એનો 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 ચેલો હતો, એનો આશિક, એની બહુ સેવા કરે એટલે પછી એના ઉપર એ ખુશ થઈ ગયા એટલે એને વરદાન આપ્યું કે જો તારે છે ને તારે કાંઈ કરવાનું નહીં, તું જે આસન ઉપર નમાજ પઢીશ ને નમાજ પઢીને ઊંચું કરીશ એટલે ત્યાં દરોડનો એક રૂપિયો નીકળશે. એ વખતનો જૂના વખતનો સમય એક રૂપિયો નીકળે દરરોજ, પણ તારે કહેવું નહીં, જેથી કહીશ તેથી બંધ થઈ જાય. પેલો તો ઘરે આવ્યો છે, પહેલો દિવસ હતો એટલે બંદગી શરૂ કરીને બંદગી કરીને જ્યાં ઊભો થાય એમ કરે ત્યાં તો રૂપિયો નીકળો. દરરોજ જ્યારે જ્યારે નમાજ પડે એટલે દરરોજ રૂપિયો નીકળે. હવે તો કંઈક કરવાનું નહીં, નથી ચોરી કરતો, નથી લૂંટ કરતો, કાંઈ નથી કરતો, પણ ઈશ્વરની બંદગી કરે છે ને સંતનું, એને આ એના ઉપર કૃપા ઉતરી.
આમ ઘણો સમય થયો. પછી એકવાર એની પત્નીએ કીધું કે ભાઈ આ તમે પૈસા તમે કાંઈ કરતા નથી, હું જોઉં છું ગરબાને ઘરમાં તસ્બી લઈને તમે ફેરવા જ કરો છો, બસ યા અલ્લાહ કેરા કરો, કાંઈ કરતા નથી. આ પૈસા લાવો છો કે ત્યાં રૂપિયા આવે ગયા કે તારે રોટલાથી કામ કે ટપાકાથી નહીં એમ નહીં પણ તમે કહો. અરે કીધું ભાઈ તું રહેવા દે, આ રૂપિયા આવે છે બસ. પણ બહુ કહ્યું, પોતાની પત્ની છે, પછી તો હટ પકડી. જો તમે મને નહીં કહો તો હું છૂટાછેડા લઈ લઈશ, તલાક લઈ લઉં. હવે મૂંઝવણ થઈ, કરવું શું? એટલે પછી એની પત્નીને એને કીધું કે ભાઈ આ મને ના છે, અને જે હવે હું કહીશ ને તો આપણે ગુમાવવાનું થશે. હો તમે ન પૂછો તો હજી કહું છું કે ન આ નીકળે કે નહીં બસ. તો કે નહીં કહો ને કહો. એટલે કીધું કે આપણા જે મૌલાના મોલા છે ને એને એક વરદાન આપ્યું છે મને કે દરરોજ નમાજ પઢી લઈશ ને ચાદર ઊંચી કરીશ એટલે એક સિક્કો નીકળશે. પણ હવે મેં તને કહી દીધું છે ને, હવે એકેય રૂપિયો નહીં નીકળે. અને બીજે દી બંદગી કરવા બેઠા, આસન ઊંચું કર્યું, રૂપિયો નીકળતો બંધ થઈ ગયો. હવે શું કરવું? એની પત્નીએ કીધું કે ઈ એક રૂપિયો ઈ એમ કે તું કહીશ એટલે બંધ થઈ જશે. હું જાય એની પાસે, અરે પણ કીધું રહેવા દે, એ તો એની કૃપા હતી, એને અને આપ્યું સામેથી કે હવે તું રહેવા દેજે, આ નહીં કરવા જેવું નહીં. નહીં હું જઈશ અને માગીશ. એમાં ગઈ છે ત્યાં એની પાસે, દૂર ઊભી ના આમ દૂર ઊભીને પેલા તો વાત કરે છે કે તારી શું તરકીબ છે, તું કા રહી ગયો, તારી શું તરકીબ છે, તું જે કરે છે એના કરતા સીધી મારી પાસે છે ડબલ. તું શું જાણે છે, તમે શું જાણો એના કરતા, તો હું જાણું, મારામાં દેવાની તાકાત છે. અને કેટલાય શિષ્યો બેઠા છે. અને પછી તો હવે આમ કીધું એટલે થોડું પેલા ને વધારે થાય ને, બોલાને કીધું અહીંયા નજીક આવો નજીક આવો. તો કે શું કે, તો તમારી સિદ્ધિ કરતા તો મારી સિદ્ધિ, તમે આ એ બંધ કરતા આવડે, તમને દેતા આવડે મને બંધ કરતા આવડે, તમને દેતા આવડે મને બંધ કરતા આવડે. આ એક નીકળે ને હું બંધ કરી દઉં. અને પછી તો જયારે આમ બહુ કીધું એટલે પછી સંતે કીધું કે તો લે આજ એક નીકળતો તો કાલથી બે નીકળશે. અને જ્યાં વળી પાછી ઘરે ગઈ ને કીધું કે તું માગી આવી, તો કે હા થઈ ગયું બસ. મેં એને કીધું તમને દેતા આવડે મને લેતા આવડે, એક નીકળતો તો હવે ડબલ નીકળશે, પેલા એક રૂપિયો નીકળતો, હવે પાછી જયારે ગઈ છે ને માગ્યું છે ત્યારે આસન જયારે નમાજ પઢી લઈને ઊંચું કરે તો બબે રૂપિયા નીકળતા થઈ ગયા. એ સંતની કૃપા હતી. સંત કરી શકે આવું, મતલબ કે કોઈ પણ કાર્ય કરીએ તો પછી આગળ છે ને આપણા જે હરીફ હોય ને કે વિરોધી હોય એને સાથે રાખવા જોઈએ. નંદ બાબાને થયું કે ઓહો આ જોતો કરા, કંસ કેવો કૃપાળો, અમારા માટે થઈને રથ મોકલો ને તેડવા માટે મોકલા અક્રૂરને. પછી તો રાત્રિ પડી છે, જશોદાજી કાળા કથાને વિસ્તારપૂર્વક થોડી લઈ લીધી છે એટલે ફરી પાછા એમાં નહીં જતા. પણ સવારે જ્યારે વ્રજવાસીઓને ખબર પડી છે ત્યારે સૌ પોતપોતાના કામ છોડી છોડીને આવી ગયા છે ધંધાલયમાં. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે આ સમાચાર મળ્યા છે. અને ભગવાન જ્યારે ગયા છે ત્યારે એમ કહેતા ગયા ગોપીઓને કે ગોપીઓ આ હું બંસી વગાડતો ને તમે દૂરથી આવતી ના, જાઓ આજથી હવે હું આ બંસી નહીં વગાડું, બંસી મૂકી દીધી. અને કૃષ્ણ એ વ્રજ છોડ્યા પછી ક્યારેય બંસી નથી વગાડી.
સવારના સ્નાન આદિથી પરવારી ગયા છે. થોડું કૃષ્ણને ભોજન કરાવ્યું પણ આજ જ્ઞાન કેમ ભાવે, સાથે આપ્યું છે. નંદ બાબાને ભલામણ કરી કે કૃષ્ણને ભૂખ લાગે ને તો એને ખવડાવજો હો. મને ખબર છે કે કૃષ્ણને ખવડાવશો તો નહીં ખાય, એ નહીં ખવડાવો તો નહીં ખાય, એની મેળે તો માગશે જ નહીં અને ખાતા જ નથી આવડતું, ખવડાવતા જ આવે છે. વ્રજવાસીઓને ખબર પડી રસ્તામાં આડા સુઈ જાય છે. ભગવાન વળી રથ ઉભો રાખે છે, બધાને સમજાવે છે, બાબા એકલા છે, માં એકલી છે, બાબા તો મારી સાથે હમણાં આવી જવાના, માં એકલી છે, મારી ગાય છે એને સાચવજો તમે, હો તમારે મારા સાથે આવવાની જરૂર નથી, બસ મારી આજ્ઞાનું પાલન કરો, આ બધાની સેવા કરજો, સાચવજો, હો હું આવીશ જરૂર. અનાથ કરી નીકળી ગયા છે વ્રજેશ. વ્રજવાસીઓને હવે રડ્યા સિવાય બીજું કંઈ નથી. કૃષ્ણ નામ અને એની પાછળ એને યાદ કરીને રડવું, બસ રડ્યા. સુરદાસ તો કહે કે કોઈ બીજી ઋતુ ન આવી ચોમાસા સિવાય, ચોમાસું રડી રડી શરીરને સૂકવી નાખ્યા છે. ગાયો ઘાસ નથી ખાતી, પાણી નથી પીતી, સુની થઈ ગઈ ગલીઓ વ્રજની. દુખી તેરે બિના સખિયા, દુખી તેરે બિના ગૈયા, દુખી તેરે બિના અખિયા, દુખી તેરે બિના ગઈયા. અમે અનાથ થઈ ગયા, નિસ દિન બરસત ને ઋતુ હમ પર જબ તે શ્યામ સિધાયો, નિસ દિન બરસત ને એ સોનું જાણીને તારો એ સંગ કરો, અમારે ભાગે અમારે કથીરે, અમારે ભાગે નીકળો કથી. સોનું અમને એમ કે સોનું છે, પણ હાચવી હાચવી ને રાખ્યું, ખબર પડ્યું કે આ સોનું ક્યાં છે, આ તો કથીર છે. તમે રહી જાઓ મત જા બત જા, એ જોગી મત જા, પાઉ પડું મેં તોરે પાયે પરું. Yeah.
जा जोगे मत जा मत जा जोगे अगर चंदन की चिता बना के चिता में बड़ी भस्म थी जाओ आख बड़ी चिता राम अयोध्या मां 14 वर्ष वनवास मां निकली गया अयोध्या थी अन अयोध्या वासियों ने नियम व्रत धारण किया कृष्ण नाम रहे राम नाम नो मंत्र जपे थे जुदा जुदा नियमों लीधा एम व्रज वासियों ने आज नियमों लीधा छे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम राम हरे हरे चैतन्य महाराजे कहू आ महामंत्र छे आ मंत्र नो जप करवो हो तो पेला हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे पर एज मंत्र नो कीर्तन करवो हो तो पेला हरे कृष्ण थी करव जो आज घना कीर्तन करे पण पेला हरे राम थी करे छे हरे राम थी नहीं पेला हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 નામ કીર્તન કરો છોડો બીજી વાતો શેષ કથા રહી છે ને માણી લો હવે ચૂપચાપ આવીને બેસી જાઓ કીર્તન કરો વાતો છોડો અને વાતોમાં રહેશું તો જેમ વ્રજવાસીઓને છોડીને વહી ગયો એમ હમણાં વહી જવાનો છે આ તો વ્રજવાસીઓને તો ખબર નથી આ છોડી દેવાનો છે આપણને તો ખબર છે કે આઠમા દિવસે કથા વિરામ લેવાની છે બોલવું હોય તો હરિનામ બોલો વાતો અમારનો કરો
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna Hare Ram Hare Ram 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Ram Hare Ram Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram. ભગવાન વ્રજવાસીઓને અનાથ કરીને વહી ગયા છે. ક્યારે વહી જાય કઈ નક્કી નહીં. આ દેહ વ્રજ છે, એમાં રહેતો ભગવાન કૃષ્ણ જે તત્વ છે, કૃષ્ણ છે. અને ક્યારે અવાચક કરીને વહી જશે કઈ ખબર નથી. નિયમો લીધા છે, બસ હવે તો કૃષ્ણ આવે ને રાહ જઈ ક્યારે આવે. આ બાજુ ભગવાન પછી મથુરા પહોંચ્યા છે, આંબાવાડી માર્યા છે. પછી તો બાબાએ કીધું કે ભૂખ લાગી હશે, થોડું ખાઈ લે. જ્યાં માખણ મિશ્રી જોયા અને જશોદાજીની યાદ આવી, ગંગી ગાય યાદ આવી, ભગવાનને થયું કે ત્યાં કોઈ ખાધું નથી, મારા વ્રજમાં કોઈ પાણી નથી પીતું, હું કેમ ખાયું. પછી તો સાંજનો સમય, બાબાને કીધું કે બાબા દાઉજી મહારાજની સામુ જોઈને કીધું, જરા કહો ને કે આ નગરી જોઈ આવી, આમાં થોડું જી મારે કાર્ય બધું કરવાનું કરી લઉં. દાઉજી કીધું કે બાબા આ બધા અમારે ગોપ બાળકોની ઈચ્છા છે, આવ્યા છે તો મથુરા ફરી લઈએ. કોણ કોણ જવાના? બધાય જવાના? આ આવવાનું નથી, જાઓ બેસ જાઓ.
કૃષ્ણની છાપ જ એવી હતી, તોફાની બહુ જ, ક્યાંય નથી. અરે કઈ બાબા, હવે અહીંયા સુધી આવ્યા પાછા ખબર નહીં ક્યારે આવે આ બધા વ્રજવાસીઓ, જવા દો ને. પણ આ આ હખણો નથી રહેતો, આ કઈ વ્રજ નથી. આ ઈ વા ગમે એમ તું ગમે એમ ચોટલો ખેંચી લાલે, કોઈને માટલા ફોડી નાખતો હાલે, આઈ ન આવે તારો બાપ કર દે બધા સીધા. આ તો શેર વાળા છે, ગામડા વાળા કોઈ ન બોલે. હા હા, બાકી કઈ તું એને કે એક વાર કઈ કરશે નહી. દાઉદી કીધું, હા બાબા નહીં કાંઈ ભાઈ, મોટા ભાઈ હા, મને ખબર તું મોટાનું જ કેટલું માને છે, મોટો જ ખાલી કહેવાય એટલું. હા ઘણા ઘરમાં મોટા એવા જ હોય, ખાલી કહેવા પૂરતા, ન કોઈને પૂછે ન કાંઈ વાત કહેવાય, પાછા કઈ પાછા ડંફાસ એવા મારે. અમારા મોટા ભાઈ વગર મોટા ભાઈને થાય કે હમણાં તારી આ તો રાખી દો કે સારું કે, બાકી એમ થાય ચોરા પાસે લઈને ચાર ચડાવી દો. કરે મોટા ભાઈ, મોટા ભાઈ પણ મોટા ભાઈ ની વાત એક ન માને. નહીં નહીં બાબા ધ્યાન રાખજો, નહીં કઈ નહીં કરે. એના છોકરાઓ ધ્યાન રાખજો, આ બધા આનું આનું ધ્યાન રાખજો, અને વચ્ચે રાખજો, એકલો તો ક્યાંય મુકતા જ નહીં. ના ના, અને મથુરામાં ગયા છે, મથુરાના લોકોને ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે, બલરામ આવ્યા છે. અને પછી જાયને સૌથી પહેલા ત્યાં તો પેલો ધોબી મળ્યો, મોટું પોટલો લઈને જતો હતો. એલા શું છે આમાં, કેમ એ ગોવાળિયાઓ, તમારે શું પૂછવાનો અધિકાર, જે હોય તે એમ નહીં. પણ ભાઈ જરા કે એ લાંબુ નહીં પૂછવાનું, પૂછને કા નહીં, ક્યાં ક્યાં બોલા ક્યાં બોલા. ભગવાન કૃષ્ણને જરા થયું કે આ વધારે હજી એકાદ વાર જો થોડો વધુ બોલે ને, આ ગયા જન્મનો ધોબી હતો ને હું વગર વાકે સીતાને વેણું માર્યું અને ફરી પાછા વનમાં જવું પડ્યું. બકવાટ ઉપડો લાગે તને મરણનો. અને ભગવાને એક દીધી છે, પોટલું હતું પોટલાને ખોયલું, ખોયલું તા તો બધા, પણ આ તો રાજાના બધા કુટુંબના કપડાઓ બધા હતા, થાય નહીં આમ. જરા કીધું માપો તો ખરા, આપણે બજારમાં જઈએ છીએ નથી ત્યાં માપતા, જોતા ને જરા જુઓ તો ખરા. મોટા થાય કાંઈ વાંધો નહીં, અને આ બધું અવાજ થયો ને એટલે બધા આપણે જેમ બજારોમાં ઊભા રહી જાય ને મૈંડા બધા હળવડા જોવા. અને આપણામાં એક છે ને એક એવું છે આપણું, કે આપણાના કોઈ મારતું હોય ને તો કાં તો બંધ કરીને બી જાય ને કાંઈ એમને બધું જોયા જ કરે. અને બાકી ઇતરના જે જ્ઞાતિ છે એ મારે ને તો એમ કે કોણ છે, તો પાંજો વાલો એ પાંજો વાલો એમ કહેતા જ બધા ભેગા થઈ જાય. અને આપણા તો છે ને ઉપરના રહીને માથે પાછા માર ખવડાવે. આપણે આપણાનું અભિમાન નથી, આપણે આપણા કુટુંબનો અભિમાન ન હોય તો પછી આપણા ગામનો હોય એનું તો ક્યાંથી હોય. દરેકે દરેક જ્ઞાતિનું અભિમાન હોવું જોઈએ કે આ અમારો છે, અમારો છે. હા, તે બધા જોતા હતા બધું. અને સીધા પહોંચ્યા દરજીની દુકાને, દરજીને કીધું કે ભાઈ જય શ્રી કૃષ્ણ, અરે જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ, પધારો પધારો પધારો, શું કામ છે. બોલે બસ જા છો, આ બધાને માપના કરવાના છે, હમણાં થઈ જાય. અને કારીગરને એક ટેવ હોય, હમણાં થઈ જાય હમણાં થઈ જાય હમણાં થઈ જાય. પરણવા જવાનું હોય ને રાત સુધી કોટ પેન્ટ ન કર્યા હોય, લો સફારી ફોન કરીએ તો કે બસ હવે તો ગાજ બાકી છે, હવે તો બુટાન બાકી રહ્યા છેક સુધી. એ જાન જવાની જાય ને સવારના આવીને દરજી ભગત દઈ જાય, પણ એમ ન કહે કે બે દિવસ બે કલાક પછી ચાર કલાક પછી. એમ આ બસ થઈ જ ગયું, એને ખબર છે કે હાથમાં લીધું ને પાછો બીજો કોઈ એમ આવી ન શકે. કારીગર એવું વસ્તુ છે, કારીગર ખબર નહીં આ શું હોય. હમણાં હમણાં ફટોફટ મીંડા માપ લેવા, આમથી આમ ને આમથી આમ ગળાના બાયુના બધા લઈ લઈને, એ જલ્દી સીવો જલ્દી સીવો. બધાને પોતપોતાના દરેકના માપના વાઘા કરી દીધા હોય ને બધા જ્યાં પહેરા છે. લાલા કેવો લાગો છો? હા ભાઈ ભાઈ, ઓહો હો કેવો સુંદર, દરેક દરેકના માપના થઈ ગયા, બહુ સરસ લાગ્યા. ભગવાન કીધું જા બેટા મારા આશીર્વાદ જીવ ત્યાં સુધી સીવ.
નવી નવી ફેશનો નીકળ્યા જ કરે ભાઈ. જો દરજી ભગતને કેવું સારું છે, નવી 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 પેટર્નો નીકળ્યા જ કરે. ત્યાંથી આગળ ગયા તો કુબડા મળી છે, ત્રણંગ વાકી હતી, બુદ્ધિરૂપી કુબડા છે, ત્રણ ઠેકાણે વાકી છે. ભગવાનને થયું બીજો આને વાળી દે તો આ ઈશ્વર તરફ પડી જાય, બુદ્ધિને વાળવાની જ જરૂર છે. ખાલી ખુબજા આવી છે ને હાથમાં છે, લંગડાતી લંગડાતી ને હાથમાં કીધું, ભાઈ આમાં શું છે? બોલે ચંદન છે, અમને આપી. અરે લો, એમાં શું લો ને? ભગવાને ચંદન કર્યું છે, આ વંદન કર્યું એટલે ગમી છે. જે ચંદન કરે ને વંદન ગમ કરે ને એ બધાને ગમે. એક સૂત્ર યાદ રાખજો, ચંદન હજી કરો ન કરો પણ વંદન બધાને કરવા. વંદન કરશે ને એ બધાને ગમશે. એ ઘરમાં કાયમ માટે રામ રાજ્ય થાય ને તો પછી આપણી ભૂલ થઈ ગઈ. આપણે થઈ હોય ન તો આપણે માફી માગી લેવાની, બસ એમાં જવાનું શું છે? ઉલટાનું માફી, બસ હાલો ભૂલ થઈ ગઈ થઈ ગઈ. વંદન કરે ને એ ગમે બધાને, નમે એ ગમે. ઘણા જાડવાઓ છે, ઊંચા ઊંચા આકાશ ઉપર જ બેસી જાય, કાંઈ કોઈને છાયણો ન આપે. અને અમુક વૃક્ષો મોટા થાય, ફળ આવે એટલે પછી નમે. એમ ભક્તિ જો આપણા જીવનમાં આવી છે, એનું પાકું કરવું હોય તો આપણામાં વિનમ્રતા આવે, આપણે સૌને વંદન કરવા લાગીએ, સમજવાનું કે ભક્તિ આવી ગઈ છે. કંઈ પણ હોય બધું ભૂલી જાય, હશે થઈ ગયું ભૂલી જાવ. ભૂલવામાં મજા છે, આનંદ છે, કંઈક મળે છે. ચંદન કર્યું ને બધાને કીધું, આમ પછી તો અરીસા મોઢા છે, ઓહો વાહ, તે તો અમારા રૂપને નિખારી દીધું. અને કોઈ પણ તમે જુઓ, આપણે દીકરાઓને સારા શિંગાર આપણે કપડાં પહેરાવ્યા, પણ એમાં જ્યારે એને કોઈ ચંદનનું તિલક કરી દઈએ ત્યારે એની શોભા તમે જોજો. ચંદન કર્યું, ભગવાનને થયું આની સિદ્ધિ કરી દઉં, પોતાના પગથી એના પગને દાયબા છે, પગ દાબીને આમ હડપચી ખેંચી, માનો એની 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 ઘાટી ઉતારી. પગ દાબી અને પછી આમ ખેંચે ને ખેંચી, ત્યાં તો ત્રણેય અંગે વાકી હતી, સિદ્ધિ થઈ દે, રૂપરૂપનો અંબાર થઈ ગઈ છે આ કુબજા. એટલે તો આપણે ભજનમાં કહેવાય કે ઓલા કુબજામાં તમે શું બોહી ગયા. કૃષ્ણને કે ના, ત્રણ અંગે વાકી હતી ને છતાં એવું શું છે થી તમે કુબજામાં શું બાળી ગયા થી મોહી ગયા તમે એને. ત્યાંથી આગળ ગયા, વેપારી લોકો હતા, એને બધાએ પાન બીડા તૈયાર કર્યા છે. પાન બીડા આપ્યા, આપીને ભગવાનનું સ્વાગત કર્યું. વેપારીઓને કીધું, બોલો શું જોઈએ છે? તો કીધું કે બસ લક્ષ્મી આપો. અને વેપારી વેપારી વાણિયા લોકો તો બહુ પાકા બધા વેપારી હતા, એટલે લક્ષ્મી બોલે, લક્ષ્મી આપો એટલે મારી તમારી જરૂર? તો કે તમારી કાંઈ જરૂર નહીં, કારણ કે લક્ષ્મી આવશે એટલે તમે આપોઆપ એની પાછળ આવવાના છો. આ ક્યાં ગયા? ઘરવાળા ગોતવા ન નીકળે, ક્યાં ગયા ક્યાં ગયા? લક્ષ્મી હશે એટલે તમે આપોઆપ આવી જશો. લક્ષ્મી નારાયણ કહેવાય છે, રાધા કૃષ્ણ કહેવાય છે, સીતારામ કહેવાય છે, શિવ પાર્વતી શિવ કહેવાય. શક્તિ વગર પુરુષ અધૂરા છે, પેલા શક્તિ આવે છે પછી પુરુષ. તો વાણિયા લોકો એ વરદાન માંગ્યું ભગવાને, લક્ષ્મીવાન બનાવ્યા. પણ બ્રાહ્મણ લોકો અકળ રહ્યા, હા એ બહુ અકળ ના. અમે તો બ્રાહ્મણ, અમે કેમ કોઈને પગે લાગીએ? અમને જ લાગીએ, અમે કોઈને ન લાગીએ. અને પછી તો ભગવાને કીધું, પરણીને આવ્યા એટલે કીધું, ભાઈ આમાં કહેજો, મને કાંઈ ખબર નથી આ બધું. હવે તો માથે ઉગાડવાનું લગ્ન જ ઉગાડે માથે થયા છે, મોઢે થયા છે, પણ છતાંય આમાં લાજ કાઢવી પડે તો કહેજો કોની કોની. કીધું કીધું મારા ભગતને બ્રાહ્મણ, આની લાજ કાઢવી. એ ભગવાને તે દિવસની બ્રાહ્મણોની બધાની મર્યાદા મૂકી, પણ બ્રાહ્મણોની હજી મર્યાદા નથી મૂકી. લો તમે જુઓ, એની લાજ હજી કાઢી કાઢી. બ્રાહ્મણો બહુ લક્ષ્મીવાન નથી હોતા, વિદ્યાવાન હોય છે. હા, લક્ષ્મી નથી એની પાસે, વિદ્યા છે.
પછી તો ભગવાન ત્યાં ધનુષ જે શાળા છે ત્યાં ગયા, ધનુષના ટુકડા કરી નાખ્યા અને ખબર પડી કંસને કે ધનુષ ભંગ થઈ ગયો, કોઈ ભાંગી નાખ્યું છે, વિઘ્ન આવ્યું છે. બીજે દી સવારે બધા જ હવે ધનુષ યજ્ઞમાં આવ્યા છે. પોતાના દૂતો હતા અને કીધું, જોજો કૃષ્ણ આવશે આવશે, એ ભેગો જ પેલા હાથીને મૂકજો, હાથીના પગ નીચે દબાવી નાખજો, કચડાવી નાખજો. અને ભગવાન કૃષ્ણ અને બલરામ ને બધાની સાથે આવ્યા છે, દંત બાબાની સાથે રસ્તામાંથી નીકળ્યા. ત્યાં તો બધા કૃષ્ણનો 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 બલરામનો બલરામનો જય હો જય હો થાય, જય હો જય હો થાય. ત્યાં તો મથુરા વાસી બધા મીંડા નીકળવા, ક્યાં હું છે હું નીકળું છે. અને જ્યારે પ્રવેશ કર્યો જેવી જેની દ્રષ્ટિ એવા કૃષ્ણને જોયા છે, કોઈને કંસને કાળ જેવા દેખાણા છે હો. અને એ રંગ મંડપમાં પ્રવેશ કરે ત્યાં જ પેલો હાથી હતો, ભગવાને હાથીને માર્યો છે. ત્યાંથી અંદર ગયા તો ચારુણ અને મુષ્ટિક હતા, કીધું હજી આમ જાય, કીધું એ ઉભાર્યો ઉભાર્યો ઉભાર્યો, શું છે? અમારા રાજાને કુસ્તીનો બહુ શોખ છે, એટલે મલ કુસ્તી એને બહુ જોવી ગમે તી, જોવી ગમે તી કરો ને તમે, એમ નહીં એને બહુ ગમે તો પણ ગમતી હશે, અમને તો ખબર નથી, અમે તો આજ પહેલી વાર આવ્યા. એમ નહીં એને બહુ મલ કુસ્તી જોવી ગમે તો એને ફાવતી હોય ને, નહીં નહીં પણ એને તો પણ અમારી યાર કુસ્તી કરો. ભાઈ અમને ન આવડે, અમે તો પહેલા વહેલા વહેલા છીએ, અમને આમાં કંઈ આવડે નહીં, અમે તો કોઈ દી. એમ નહીં કીધું ને, હાલો આમ કઈ હાથ પકડ્યો ને ત્યાં તો કહે છોડ, એમ હાથ હું પકડે મુક, હું તમારા રાજાને મલ કુસ્તી જોવી ગમે એમ તે હાથ હું પકડે છોડ, તારે જોવું છે. એ મેં છે ને મારી માં જશોદાજીનું દૂધ પીધું છે, મારી ગંગી ગાયનું દૂધ પીધું છે, અને મારી માએ છે ને હવાહેર નહીં બહેર સૂંઠ ખાધી, તારે જોવી છે મારી ગંગી ગાયના માખણમાં અને એના દૂધમાં હું તાકાત છે, આવી મારી સામે. અને ભગવાનને ચેલેન્જ કરીને ભગવાને કીધું આવ આવ, કૃષ્ણએ કીધું. ત્યાં નંદ બાબાને થયું કે કૃષ્ણ નાના છે ને મોટા મોટા રાક્ષસો જોઈએ ને મૈંડા, કોને યાદ કર્યા? બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર, અને નંદજીએ યાદ કર્યા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામ દૂત અતુલ અંજન પુત્ર પવન સુત મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન વરણ વિરાજ સુબેસન કાનન કુંડલ શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન, પ્રભુ ચરી સુદે રસિયા રામ લખન સીતામન બસિયા, સ્વરૂપ દર્શિ ધરિ લંગ જલાવા, દીપ રૂપ ધરિ અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવાર, લાય સજીવન લખન આય, શ્રી રઘુવીર હરિ લાય, રઘુપતિ કીની બહોત બડાય, તુમ મમ પ્રિય ભરત સંભાળ, ગગન તુમ રોજ સદા વેદ્યાસ, કહી શ્રીપતિ કંઠ લગાવ, સંકાદિક બ્રહ્માદિ મહિંસા, નારદ શારદ સહિત રહિંસા, જમ કુબેર દિગ્પાલ જનકે, કવિ કોવિંદ કહિ સકે કહાં, ઉપકાર સુગ્રીવૈ તિન્ના, રામ મિલાય રાજપદ દિન્ના,
मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र जो जन पर भानु मिलो ताहि मधुर फल जानू जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे नौतन आज्ञा दिन पैसार सब सुख लहे तुम्हारी शरण तुम्हारा सकता को डरना आपन तेज सुमारो आवे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके कारस कर तुम साजा जो कोई लावे सोई अमित जीवन फल पावे चारो युग पर ताप तुम्हारा है पर से साधु संत के तुम रखवाले असुरन कंदन राम दुलारे राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति पे दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंधकाल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देव हनुमंत से ही सर्व सुख करई संकट कटे हिटे सब पीरा जो सुमिरे हनुमत बल मीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई पार पाठ कर कोई झूठ नहीं बंद महास कोई जो यह पढ़े हनुमान चालीसा हो ये सिद्धि साकी तुलसीदास सदा हरि चेरन कीजे नाथ हृदय मह डेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुरभू ए हनुमान अमारा लाला ने बहुत आपजो हनुमान जी ने प्रार्थना करे छे गणपति ने प्रार्थना करे हो हनुमान जी ने प्रार्थना करी नंद बाबा अने आया आवी गया छे कृष्ण ने बलराम तारे जोवू छे ना मारी माना दूधनी शू ताकात आओ कृष्ण अने बलराम ચારુણ ને મુષ્ટિક અનુક્રમે બંને ભાઈઓ લડી રહ્યા છે અને પછી તો બંને કૃષ્ણને ચારુણ અને મુષ્ટિક મરાયા છે વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ ચારુણ અને મુષ્ટિક મરાયા પછી તો કીધું મામા તમને કુસ્તી જોવી બહુ ગમે તો કુસ્તી આવડતી છે ના એ મામા મામા અને આમ કરીને કૂદીને જ્યાં કંસ બેઠો હતો ત્યાં પહોંચ્યા મામા એ મામા તમને કુસ્તી જોવી ગમે તો હાલો ને આપણે બે કુસ્તી કરીએ આકાશમાં દેવતાઓ આવી ગયા છે ભગવાનનો જય જયકાર કરી રહ્યા છે હે નાથ હવે જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો બધો પૃથ્વી કહે બધો ભાર સહન થાય પણ આના પાપનો ભાર સહન નથી થતો હવે જલ્દી કરો જલ્દી કરો અને પરમાત્માએ કંસને ખેંચી અને જ્યાં કુસ્તીનું મેદાન હતું ત્યાં નાખ્યા
નીચે પાડી માથે બેસી ગયા. માથે બેસી વજન મૈંડા વધારવા. મામા કુસ્તી કરવી બહુ ગમે નહીં, હાલો ને કુસ્તી કરીએ અને પછી વજન વધારીને એટલો બધો ભાર નાખી દીધો. મામાનું મસ્તક આમ પકડ્યું, એક બે અને આ ત્યાં કૃષ્ણ કનૈયાલા. જેમ ત્રણ ગામમાં શ્રીફળ ફોડી નાખે મામાએ વધે મામાને વધે. દેવતાઓ પુષ્પવૃતિ કરવા લાગ્યા છે, દુદુંબી બગાડવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ કંસને માર્યો છે. ત્યાર પછી તો રાણીઓની મામીઓની પાસે ગયા છે, જઈને ક્ષમા માગી છે. પછી તો નંદ બાબાની પાસે ગયા છે, જશોદા અને વસુદેવ અને દેવકીની પાસે જ્યાં કેદખાનામાં હતા ત્યાં ગયા છે. તાળા ખોલાવીને અંદર ગયા છે અને કહે છે, બાબા બહુ મોડું થઈ ગયું આવવામાં, હો જલ્દી કરો, બેડી બંધન ખોલો, ચાવી લેવા જાય પણ બહુ મોડું થાય, દાંતથી તોડી નાખી બેડીઓ. હે પિતાજી, હે માતા, સૌથી વધારે ઉપકાર હોય તો મા બાપનો છે કે જેણે આવું આ શરીર આપ્યું, જે શરીરથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય તત્વ પ્રાપ્ત થઈ જાય છે. આથી બીજી મા બાપની શું દેન હોઈ શકે હો, મને ક્ષમા કરજો, મોડું થયું. પ્રણામ કર્યા છે, કેદખાનામાંથી છોડાવ્યા છે. ત્યાર પછી તો ઉગ્રસેનને કેદમાંથી છોડાવ્યા છે. ઉગ્રસેનનું રાજ્ય પાછું આપે કહ્યું, હવે અમારે રાજ્ય કરીને હવે શું કરવું, આટલી અવસ્થા થઈ ગઈ, હવે તો ભજન કરવાનું હોય. પછી તો નક્કી થયું, કૃષ્ણને મથુરાના રાજા કર્યા છે. ભગવાનની રાજસવારી નીકળી છે, હાથી પર બેસાડીને. ઘણો સમય થયો, બાબાને થયું થાકી ગયો હશે કૃષ્ણ, હાથી ઉપરથી નીચે ઉતર્યા છે. કહ્યું, થોડું બે ઘડિયા વિશ્રામ કરો, થોડું ખાઓ. ભગવાને થોડું ખાવાનું ખવડાવ્યું છે, ભગવાને વિશ્રામ કર્યો અને એથી એ મથુરામાં જ્યાં વિશ્રામ કર્યો વિશ્રામ ઘાટ કહેવાય છે. ત્યારથી પછી સવારી નીકળીને ભગવાન મથુરાના રાજા થયા. હવે થોડા દિવસ પછી નંદ બાબાની પાસે ગયા છે અને કહ્યું, બાબા જો આ હવે છે ને હું આ કામમાં અટવાઈ ગયો છું, આ મથુરાના હો, તમે જાઓ મારી માને કહેજો કે લાલો આવશે, હો હું હમણાં જલ્દી આવીશું. નંદજીને વડાવ્યા છે. કૃષ્ણ મથુરાના રાજા થાય છે, રાજસી લીલાઓ હવે અહીંથી શરૂ થાય છે. પછી તો ભગવાન સાંદીપનીના આશ્રમમાં વિદ્યા ભણવા માટે ગયા છે. જેના શ્વાસ શ્રુતિ હોય વેદ હોય એ ભગવાન પઢે એ તો જરા કૌતુક લાગે, પણ ભગવાનને જગતને બતાવ્યું કે હું પણ વેદ અભ્યાસ કરું છું. હે જીવ, તું પણ વેદ ભણ, જ્ઞાન પ્રાપ્ત કર, વિદ્યા પ્રાપ્ત કર અને પછી વિદ્યા જે મળી છે એનું દાન કરજે, વેપાર ન કરતો. આજકાલ વિદ્યા મળી એનું વેપાર મીંડા થવા અને વ્યાપારીકરણ થઈ ગયું એટલે એમાંથી તેજ જતું રહ્યું છે. જે જે વસ્તુ વેચાય છે એમાંથી તેજ ઘટે છે, પણ જે વેચવામાં આવે બધાને જેનો ઉપયોગ થાય, સદઉપયોગ થાય એ વસ્તુમાં વધારે તેજ વધે છે. ભગવાન કરે ને હમણાં તો નિર્ણય હાલે છે કે ફીઓ ઓછી થાય, ત્યારે છોકરાઓને ભણાવવા. સામાન્ય માણસોનું તો કોઈ કાબ જ નથી, ગજું જ નથી કે ભણાવી શકે. અને આજકાલ મને તમને બધાને ખાનગી શાળાઓનું જ લાગ્યું છે ચટકો, સરકારી સ્કૂલોમાં કોઈ ભણાવતા નથી. આ બધા જે જૂના બધા ભણ્યાથી ક્યાં ભણ્યા છે, જે ઊંચી ઊંચી પોસ્ટ ઉપર છે. પણ આપણે કોઈને કંઈ પાછું એવું ખરું ને, આપણે મફતનું છે ને ન ગમે, પૈસા દઈને ભલે ને કચરા જેવું આવે તો એ ગમે. આજ હોડ વધી ગઈ છે, ફલાણાનો છોકરો આટલા ભરીને ભરે તો એનાથી આપણે વધારે ભરીને ભણાવીએ,
પણ છોકરામાં તમે આવડત તો જુઓ, એ વજન ઉપાડી હક કેમ છે કે નહીં. બસ બધાને ડોક્ટર જ બનાવે, ડોક્ટરનો ક્રેજ આવી લે છે. આ મોબાઈલના સોફ્ટવેર એન્જિનિયર તો સોફ્ટવેર એન્જિનિયર જ બધા. બીજા ઘણા અભ્યાસ છે ને, છોકરાઓને જે તરફ રૂચિ હોય ને દીકરા દીકરીઓને, એ તરફ એને ભણાવવા જોઈએ. આપણી રૂચિ ન હાલે, છોકરાઓની રૂચિ હોય એ પ્રમાણે એને. અને ભણતરનો ભાર તો એવડો બધો વધી ગયો, જે પહેલાંના જે બચપણ હતા એ બધું ક્યાં આવે, એ આનંદ રહ્યો છોકરાઓને? ન કોઈ રમતો આવડે, વિડીયો ગેમ આવડે, એ બધી રમતો આવડે. બાકી જે આપણી જેનાથી કસરતની કસરત થતી, ભાર વધી ગયા છે, ભણતર મોંઘા થઈ ગયા છે. ફરી કહું, ઈશ્વરે તમને આપણને આપ્યું હોય તો કોઈને બે ચોપડી લઈ દઈ ને તો એ પણ એક દેશની સેવા છે. નાનામાં નાની આવી સેવાઓ છે. ભગવાને જો આપ્યું હોય તો આવું જો સદુપયોગ થાય તો આવું કરજો, સૌ કરીએ. ભગવાને વેદ અભ્યાસ કરીને માને ગુરુમાતાને પૂછ્યું, શું વિદ્યા, તમને શું આપું દક્ષિણા? ગુરુદેવને કીધું કે તારા જેવો શિષ્ય મળ્યો, હવે શું આશીર્વાદ આપ્યો છે કે જા તું મારો આ મારી વિદ્યાનો વંશ વધારજે. મારી વિદ્યાનો પ્રચાર પ્રસાર કરજે. પછી તો ગુરુમાને પૂછ્યું ત્યારે કહ્યું કે ભાઈ મારે બીજું તો કંઈ નહીં, પણ અમારે એક દીકરો તો યાત્રાએ ગયા હતા અને એને સમુદ્રમાં ડૂબી ગયો, એ જોવો છે. ક્ષિપ્રા નદીને કિનારે જ્યાં છે ત્યાં આવ્યા. અને પછી તો ભગવાન ગુરુ દક્ષિણા માટે થઈને ગયા છે, દીકરાને લાવે છે. ભગવાન વેદભ્યાસ કરીને પછી પાછા મથુરામાં આવ્યા છે, મથુરાનું રાજ્ય કરે છે. અને હવે પછી ઉદ્ધવ ગમનની કથા આવે છે, એ થોડી સંક્ષિપ્તમાં લઈ. અને જ્યાં સાંદિપનીમાં સુદામાની સાથે ભગવાન ભણતા હતા, એ સુદામા ચરિત્ર લઈને કથાને આગળ વધારીએ. બે મિનિટ કંઈ છે જ કહેવાનું? આ તળસીભાઈને કઈ તળસ નથી લાગતી, નહીં તો તડપડતા હોય. પણ આજ બધા શાંત થઈ ગયા છે, એક વેદના છે, હમણાં છૂટું પડવાનું, છૂટું પડવાનું. તારે કરવું ને? હા તો કર લે. તરસીબેન બોલાવી લો ને, તરસીબેન આવ્યા આવ્યા આવ્યા. તરસ લઈ ગઈ હતી ને, પાણી પીવા ગયા હતા. દિવસે તેમજ સમગ્ર ગોરસિયા પરિવારનું સન્માન એ ભાઈને કરવું છે. ધન્યવાદ દેવાય આ યુવાનને કે આવે, આવડી વયે આવડી ઉંમરે એમને કેવા સદ વિચાર આવે છે. આણંદ પર ગોરસિયા પરિવાર સમગ્ર પરિવારનું મારે સન્માન કરવું છે અને એ સન્માન આથી વર્ણરાજ ફોટો આર્ટ જંગ ટુ એ પણ સરસ મજાનું મોમેન્ટો આપી ગોરસિયા પરિવારનું શિલ્ડ આપી ગોરસિયા પરિવારનું સન્માન કરવા માંગે છે. તો ગોરસિયા પરિવારના તમામ ભાઈઓ બધા અહીં આવી જાય. હાલો ભાઈ, એક અસમરણીય પ્રસંગ હોય, ગોરસિયા પરિવારના યુવાન મિત્રો બહેનો બધા અહીંયા લાઈનમાં ઉભા રહી જાય. બહાર જે કાંઈ યુવાનો હોય એ પણ આવે.
આ ઐતિહાસિક સન્માન છે. તો વર્ણરાજ ફોટો આર્ટ કિશન ડોલરિયા તથા જીતેન્દ્ર કુમાર ગૌસ્વામી આખા પરિવારનું બંને વતી સન્માન કરે છે અને આપણે બધા આનંદથી તેમનું સન્માન સ્વીકારીએ, શિલ્ડ આપે અને આ યુવાન આપણું આપણા કથાનું પ્રસંગનું આબેહૂબ સન્માન કરવા માંગતા હોય. ભાઈ બધા પરિવારને આવરી લેજો હો ભાઈ, શૂટિંગ વાળા ભલે આમ ચકેડું ફેરવવું પડે કા બાપુ, બરાબર ને? બોલો સુરાપુરા બાપાની, આય શ્રી સતીમાની, વાહ ભે વાહ. તેમજ ચાંદની સાઉન્ડ સિસ્ટમ, ચાંદની સાઉન્ડ નું સિસ્ટમ વિમલભાઈ કારિયાનું પણ આવી જ રીતે શિલ્ડ આપી સન્માન કરવા માંગતા હોય કિશનભાઈ ઢોલરિયા, તો વિમલભાઈને પણ વિનંતી કરું સ્ટેજ ઉપર પહોંચે અને તેમનું સન્માન વર્ણરાજ ફોટો આર્ટિસ્ટ કિશનભાઈ ઢોલરિયા તેમનું પણ વ્યવસ્થિત સન્માન કરે. આપણે બધા તાલીઓના ગડગડાટ પાડો, આપણે બેહવાનું છે, કોઈ ઉભા થઈ નહીં જતા, હજી મારે ઘણું બધું કામ છે. ધન્યવાદ પૂજ્યપાદ શાસ્ત્રીજી તરફથી આ યુવાનોને અભિનંદન આશીર્વાદ. બીજો મારી ઉંમરના મારા પરિવારના અમે 10-12 કોઈ કાકા થતા હોય, કોઈ બાપા થતા હોય, કોઈ ભાઈ થતા, એ અમે ઘણો ટાઈમ ત્યાં વિચાર કરતા હતા કે બાપાના સાનિધ્યમાં આપણે ભાગવત સપ્તાહ કરવી છે અને બાપા અને સતીમાના અસીમ કૃપાથી અમારા મનોરથો પરિપૂર્ણ થયેલ છે. આ મનોરથ પરિપૂર્ણ થવા માટે નગર બીપડિયા ગામના આગેવાનો, દરેક વર્ગના માણસો, વયોવૃદ્ધ વડીલો, માતાઓ, બહેનો, અમે આમંત્રણને માન આપીને જે કંકોત્રી અમે લખીને આપીને અને અમારે સગાવાલાને તેડાવ્યા છે, તો એક તો એક ફરજનો ભાગરૂપ હતો અને એ લોકોએ અમને ખૂબ સહકાર આપેલ છે. પણ જે નગર પીપળિયાએ અમારી આ ભાગવત કથામાં સમર્પિત બની ખંભે ખંભો મિલાવી અને અમારી ભગવાનની કથામાં ઓતપ્રોત થઈ અને જે સહકાર આપ્યો છે એ અમે અમારી જિંદગી પર્યંત ભૂલવાના નથી. શાસ્ત્રીજીને વિનંતી કરું કે બાપુ અમારી કયો ઘીરે અમારી તો કથામાં પધારેલા આમંત્રિત મહેમાનોને માન સન્માન જાળવવું એ તો અમારી ફરજ બને, પણ અહીં નગર પીપળિયાના 10-12 પરિવાર એવા છે કે કોઈ પણ જાતના એને સ્વાર્થ વિના કોઈ સગા નહીં, કોઈ સંબંધી નહીં, અને અમારા પરિવારને અને અમારા આમંત્રિત મહેમાનોને આ પરિવારે એવા હાચવા છે કે તેમની ઘેરે કોઈ નવો વેવાય થયો હોય અને આવ્યું હોય ને તો એને જેટલું માન મર્યાદાને આમંત્રણ આપ્યું હોય ને એથી અનેક ગણું અમને માન સન્માન આપે અને અમારા બાળકોને, અમારી બહેનોને, અમારા વડીલોને, અમારા યુવાનોને એટલા બધા હાચવા છે કે હર્ષના અમારી આંખમાં, પરિવારના આંખમાં આંસુ આવે. હા, મેં દરવાજામાં
અમે ખૂણા ઉપર અમે બધા લોકોએ ડેલા ખુલ્લા મૂકી દીધા, રૂમ ખાલી કરી દીધા. અરે નાના નાના બાળકોના ઘોડિયા એના હતા, એના બાળકોને ભોય ઉપર હુવરાવે અને અમારા બાળકોને એને હુવરાવ્યા છે. સાથે કાલે હું જમવા ગયો હતો તો વાસણ સાફ કરવાવાળી બહેનો નહોતી, એટલે 20 બહેનો વાસણ સાફ કરતી હતી, એટલે સામાન્ય રીતે આપણે ઓળખી શકીએ કે વાસણ સાફ કરવાવાળા નથી. તો એ બહેનોને પૂછ્યું, મેં કીધું તમારું કયું ગામ? અલકે તુલસીભાઈ અમારું આ નગર પીપળિયા છે અને અમે સેવા કરવા આવ્યા છે, જો આવી થાળીઓ સાફ કરવા જો આ ગામના નાગરિકો ભાઈઓ બહેનો અમારી વાસણ સાફ કરવા માટે જો છૂપછાપ બેસી જતા હોય, અમે કોઈને કહેતા નહીં બેસી જતા હોય, તો આથી પવિત્ર કામ કયું ગણાય? અમે તો એમ માને છે કે અમે કથા કરી છે એનું પુણ્ય આ ગામના નાગરિકોને ભાઈઓ બહેનોને અનેક ગણું અમારા બાપા આપશે, અમારી હાય આય સતીમાં બધા પર અમે દ્રષ્ટિ વર્ષાવશે. તો આ તકે આ બધાનો ગોરસિયા પરિવારના તમામ સભ્યોનો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અને અમારા પરમ પૂજપાદ સુરાપુરા બાપા અને આય શ્રી સતીમાં તરફથી હું બધાને બે હાથ જોડી વિનંતી કરું છું અને બધાનો ખૂબ ખૂબ અંતપૂર્વક આભાર માનું છું. દિલીપભાઈ ક્યાંય હોય તો અહીં 2 મિનિટ માટે આવો બાપા, અને અમને તમારા આશીષ વચન, અમે તમને ભગવાન જ માનીએ છીએ, આશીષ વચન આપો અમારા પરિવારને અને અમારા બાપાનું હર હંમેશ, અમારી આઈ શ્રી સતીમાનું તમે હર હંમેશ ધ્યાન તમે રાખો છો, અમે તો આવેલ આવ્યા ક્યાં ગયા એના જેવું છે. બાપા અમારાથી 10 કિલોમીટર દૂર એનું સ્થાપન છે, એટલે ખરેખર તો ધ્યાન આપ, આ એક જ વડીલ જ રાખે છે એવો ને વાત પૂછવામાં. અને આપણે આપણા પરિવારને બધાને આપણી કથા વિરામ પામે, કથા કોઈ દિવસ બંધ થતી નથી, કાયમીને માટે યાદ રાખજો, કથા વિરામ લેતી હોય છે. સૃષ્ટિનું જ્યારથી સર્જન થયું ત્યાંથી કથા ચાલુ છે, અને સૃષ્ટિનું મારો રામ જાણે અંત આવે ત્યાં સુધી કથા કોઈ દિવસ પૂર્ણ થવાની નથી, કથા વિરામ લેતી હોય છે. વર્ણિરાજ ફોટો એન્ડ વિડીયો, એ તો વિડિયાવાળા તો એનું કામ તો ઉતારીને વહી જાવું, ઉતારીને વહી જાવું, સમજી ગયા ને, આમ બધું આવે ઉતારીને વહી જાય, પછી કેટલા ટાઈમે ફોટા આપે, પછી તો આપણે એ ઉતારીને વહી જાય, પછી નીકળવા હાટું આપણે એને ગોતવા પડે કે હવે ભાઈ દોરી ખેંચ તો બહાર નીકળીએ. ઘડીકમાં થાય જ નહીં, આલ્બમ ચાર્જ ન તૈયાર થાય, ન કેસેટું, ન ફોટાઓ, કાંઈ તૈયાર ન હોય. પણ આજે સેવા કરે છે વર્ણિરાજ, એટલે મને લાગ્યું કે મેં આ ભગત હોવા જોઈએ, હરિભગત જ. વર્ણિ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હતો, આમ તો સ્વામિનારાયણનું છે, મહારાજનું વર્ણિ નીલકંઠ. પણ ઘણા સંતોની કથાઓમાં સત્સંગોમાં જતા હોય છે, વિડીયો તો ઉતરે પણ થોડુંક સૂત્ર, થોડા સૂત્રો જીવનમાં પણ ઉતારે છે, એ બહુ મહત્વનું છે, સરળ છે. નહીં તો પેલા માઇકવાળાને વિડીયાવાળાને બોલાવ્યા ન થાય, આપણે એ કેમ જ કરવું પડે. આમ જ બધામાં બહુ નમ્રતા આવી ગઈ, એનું કારણ કે આ સત્સંગ કરી કરીને, સંતવાણીઓ કરી કરીને. પણ મને અનુભવ છે ત્યાં સુધી મારી આટલી કથાઓમાં, જો પોતે જ વિડીયો શૂટિંગ કરવા આવીને પોતાના તરફથી આમ યજમાનને વક્તાને જેના તરફથી, નહીં તો આને આ સાઉન્ડવાળાને હું આપવાની જરૂર હોય એને, એને હું, એ તો બધા એક જ ભાઈ, એક જ નાથભાઈ. પણ જેના દ્વારા આ વસ્તુ, જે મેં પણ કીધું કે હું જે સીડી ઉપરથી ચડું ને એ સીડી ઉપરથી જ ઉતરું. વર્ણિરાજ આ બહુ સારું છે, આ હંમેશા પકડી રાખજે કે જે સીડીએ ચડવું ત્યાંથી જ ઉતરવું.
કૂદકો મારીને કોઈથી ભાગી ન જવું, કૂદકો મારશું ને તો સંભવ છે પગ ભાંગશે, હાથ ભાંગશે, કમર ભાંગશે. જેના દ્વારા મને મળ્યું તો મારે એને પણ કંઈક મારી ફરજ છે, કારણ કે નિતાન કોણ અહીંયા કેમ આવત. એને બતાવનાર વિમલ હતો, ચાંદની સાઉન્ડ હતું, તો એણે પોતાની એક કૃતજ્ઞતા પણ એમના તરફ એમને પ્રગટ કરી છે. અને એથી એમને પણ પોતાની જે ઈચ્છા હતી ભાવ પૂજન કરવાની આ કર્યું છે. મહારાજ વર્ણિરાજ હંમેશા આ તમારું વર્ણન છે એ કાયમને માટે એ વર્ણન થયા જ કરે તમારા આ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સમાજની આવી સેવા. સેવા બધા આપણે ત્યાં અમે જે જે કરીએ એને સેવા કહ્યા, ભલે કોઈ પૈસા લીધા હોય છતાં પણ આ બધી એની સેવા છે. અવિરત 8 દિવસ સુધીની આ પરિવારની સાથે એકમેક થઈ, ને તો ઘણી જાતનું બધા આ બધાને તો બધા આ બધા છે ને, હા હાચવ અહોમાં આ બધા આ હાથીઓ કહેવાય આ બધા. આ બધાને છે ને હોનાની હાકરું બાંધો ને તોય જો બાંધ્યા રે તો રે, નહીં તો હકણા હાલે જ નહીં કોઈ, એવા આ બધા. પણ ભગવાનની કૃપાથી સત્સંગ કરી અને આ એનામાં પરિવર્તન આવ્યું. સત્સંગ કરીને બધા પ્રસંગોમાં હોય પણ ખાસ કથાઓમાં ને એમાં વધારે હોતા હોય. તો આપણા સૌનું અમારું પણ વ્યાસગાદી આ બધા પરિવાર વતી અને વિમલ વતી હું પ્રાર્થના કરું કે નિત્ય તમારામાં ભાવ રહે. અને આ આ બધી ચાવીઓ છે હા જીવનમાં આગળ વધવાની. કાર્ય હાવ નાનું એવું, કોકને ફૂલાર એક નાનો એવો પહેરાવીએ પણ આમાં આપણે કેટલું મોટું લાગે આખા સમાજની વચ્ચે. કોઈ એમાં નાનામાં નાના માણસને જ્યારે આવું કરે ત્યારે એને બહુ આનંદ થાય. મારે તો ઘણી વાર અનુભવ થતા હોય, અમે વીજપડી ગયા હતા અને ત્યાં એક છોકરો અમારા માટે થઈને રાખ્યો હતો, પણ એ છોકરાનું જ્યારે કથા પૂરી થઈ ને ત્યારે જ્યારે છેલ્લે દિવસે મેં એને યાદ કર્યો ત્યારે એ રડી પડ્યો. એણે કીધું કે મને મેં ઘણાઓની સેવામાં હું રહ્યો છું પણ કોઈએ મને કોઈથી યાદ નથી કર્યો, કે તમે આટલું બધું મને સન્માન આપી દીધું. મેં તો મેં કાંઈ સન્માન નથી કર્યું, પણ જેણે આપણા તરફનો એનો ભાવ રાખ્યો છે તો એને કંઈક આપવું, કંઈક હૃદયનો પ્રેમ આપવો આપણી ફરજ છે તમારી. એ છોકરો બહુ રાજી થયો. આવા આવા આશીર્વાદ છે ને આપણને મળતા હોય છે અને એનાથી જીવનની પ્રગતિ થતી હોય છે. તો હું પરિવાર વતી અને મારા વતી તમને ખૂબ ખૂબ અમારે હૃદયની શુભકામના કે બસ નિત્ય આવો ભાવ રહે અને સારા કાર્યો થાય. સારું તમને ખૂબ, કારણ કે આમાં તો બળબુદ્ધિ વિદ્યા દેહુ મોહી બધું જોઈએ. તો સારી વધારે વધારે અને ઉપયોગ ટેકનોલોજી તો બધી હોય પણ ઉપયોગ કોણ કરાવે? અંદર બેઠેલો પરમાત્મા કરાવે છે. એ પરમાત્મા તમને વધારે ને વધારે પ્રેરણા કરે અને આ જે કરો છો એનાથી વધારે ને વધારે વધારે ને વધારે તમે જીવનમાં પ્રગતિ કરો એ હૃદયની શુભકામના અમે સૌ કોઈ પાઠવીએ છીએ. બસ તમારી સેવાને બિરદાવે છે ગોરસિયા પરિવાર વતી વ્યાસપીઠ. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો કથામાં પ્રવેશ કરે 2 મિનિટ નામ કીર્તનથી જરા. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, જો શું કરું ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. શ્રી બાકે બિહારી નંદલાલ મેરો હે, શ્રી બાકે બિહારી કે બિહારી નંદલાલ મેરો હે, શ્રી બાકે બિહારી નંદલાલ.
मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोविंद मेरो है गोपाल गोविंद मेरो है गोपाल मेरो ભગવાન મથુરાનું રાજ્ય કરે છે. અહીંયા તો 56 ભોગ છે, ઉદ્ધવજી છે, અનેક સેવકો છે, પણ ભગવાનને અહીં આનંદ નથી હો મથુરામાં. અહીંયા સોનાની થાળી છે, સોનાના વાટકા છે, ચાંદીના વાટકાઓ છે, ચાંદીના ગ્લાસ છે, સોનાના બાજોટ છે. 56 ભોગ છે, પણ અહીંયા વ્રજનો પ્રેમ નથી. અહીંયા જશોદા નથી, અહીં નંદ નથી હો. અહીંયા ગંગી ગાયનું દૂધ નથી. સાંજ પડે અટારી ઉપર જાય સંધ્યા કરવા માટે. થોડા દિવસ તો જોયું ઉદ્ધવજીએ, પણ પછી ઉદ્ધવને થયું કે આ તે કેવી સંધ્યા, આટલી આટલી વાર લાગે છે, સંધ્યા તો બહુ લાંબી હાલ, હું પણ કરું છું. એક દિવસ ગયા છે, જોયું તો ખરું, જોઉં તો ખરો કે કેવી સંધ્યા કરે છે ભગવાન. તો જોયું છે તો આસન પાથરેલ છે, પંચપાત્ર તરભાણું પડ્યા છે, અર્ઘ્ય પડ્યું છે, જલનો ભરેલો લોટો પડ્યો છે, માળા પડી છે, આસન બિછાવેલ છે. પણ ભગવાન ઉત્તર દિશા તરફ જોઈ અને રડી ગયા. જબ જબ રામ અવધ સુધી કરે, જે મનમાં હતા અને રામને અયોધ્યાની સ્મરણ થાય, આંખ ભીની થઈ ગઈ. ક્યારેક ક્યારેક તો મુખ ફેરવી ભગવાન રડી પડે. કૃષ્ણ સાંજ પડે ને ઉત્તર દિશા તરફ જોઈને રડે. મારી ગંગી ગાય શું કરતી હશે, મારી માં જશોદાજીનું શું થયું હશે, મારા વ્રજવાસીઓ શું કરતા હશે. સાંજનો સમય થયો, લઈ ગઈ અત્યારના ગાયો ચરાવી ને ગોવાળિયા આવી રહ્યા છે, રડી ગયા. ઉદ્ધવજી ધીરે 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 પ્રભુ આપે કેવી સંધ્યા, પ્રભુ અમારી સેવામાં કઈ ચૂક છે?
હું જોઉં છું તમે આવ્યા તે દિવસના આંખ તમારી સુકાતી નથી, એમાં રડવાનું શું હોય, છૂટું પડવું એ તો ક્રમ છે. ઉદ્ધવ તું કે બરાબર છે, હું સમજું છું. એ ઉદ્ધવ હું એકલો નથી રડતો, મારી ગંગી ગાય રડે, મારી મા જશોદા રડે, ઉદ્ધવ મારી ગોપીઓ રડે છે. ઉદ્ધવ તારે મને રડતો બંધ કરવો હોય ને તો પેલા જાય એકવાર કે ગોપીઓને રડતી બંધ થાય. મારી મા જશોદાને કે રડે નહીં, અરે મારી ગંગી ગાય રડે છે. ઉદ્ધવ મને મારું વ્રત યાદ આવે. ઉદ્ધવ અકળાઈ ગયો આ મહેલમાં. ઉદ્ધવ અકળાઈ ગયો. હું તુકારો સાંભળનારો આજ અહીં તમે તમે કરો છો. દઉં હું કહું તમને, તમારે જોવું હોય તો એકવાર જાઓ, ઉદ્ધવ જાઓ, રજમાં જાઓ. ઉદ્ધવ કહે હું જાઉં તો ખરો, પણ હવે એ પ્રજાંગનાઓની સાથે હું શું વાત કરું, એ શું મારી વાત સમજે. હા ઉદ્ધવ, વાહ, એ ઉદ્ધવ આ ગોપીઓ છે ને તારી સાથે વાત તો ઠીક, તારી ઉપર એકવાર એની દ્રષ્ટિ પડે ને તોય તું કૃતાર્થ થઈ જઈશ. તું તું સમજે છે શું મારી ગોપીઓને. ઉદ્ધવ તું શું સમજે છે, તું એકવાર જા. દરરોજ આ જવા તુભી રે, એકવાર કીધું તું જા. ઉદ્ધવને પ્રાણે તૈયાર કર્યા છે વ્રજ, પણ કહ્યું કે ઉદ્ધવ એમને એમ નહીં જતો, તું મારા વસ્ત્રો પહેરીને જા, મારો રથ લઈને જા, મારો મુગટ પહેરીને જાજે, નહીતર સંભવ છે કે મારી ગોપીઓ ક્યારે પર પુરુષની સામે જોતી નથી. લખીને ચીઠી લખીને, પણ લખે શું, બે અક્ષર કઈક લખીને દીધા ને ઉદ્ધવ આબે હું કૃષ્ણ લાગે છે. રથ લઈને જાય છે, સાંજના સમયે પહોંચ્યા છે વેરાન છે વ્રજ, કોઈ બોલતું નથી. એકબીજા એકબીજા કોઈ આમ મૂંગા બધા આમથી આમ. રથે પ્રવેશ કર્યો, ગોપ બાળકોએ જોયું કે રથ આવે છે, છે કૃષ્ણનો, પણ રથ અંદર સુધી આવી ગયો. થયું આ કૃષ્ણ ન હોય, કૃષ્ણ હોય તો તો રથમાં બેઠા ન રહેવો. રથ આવ્યો છે અંદર. ઉદ્ધવજી જોયું, પૂછ્યું રે ભાઈ નંદ બાબાનું ઘર ક્યાં છે, જશોદાજી નંદ બાબાનું નંદાલય. ઉદ્ધવ પહેલી વાર આવો છો, ક્યારે આવ્યા નથી લાગતા. નંદાલય જવું છે ને, બસ આ પાણી જે આવે છે ત્યાં એમને નીકળી જાઓ, ભાઈ જાઓ જ્યાં પૂરું થાય. મતલબ કે આ આ આ પાણી કોઈ સામાન્ય નથી. નંદ અને જશોદાજી ના આંસુ છે. અને ઉદ્ધવજી જ્યારે આવે છે અહીંયા, માં જશોદાજીની મૂર્છા ઉતરી,
કાગડો કાંકા કરે છે, કાગડાને કહે કે કવ્વા તું સાચું જો કહેતો હોય ને કોઈ જો આવતું હોય, કૃષ્ણ આવતા હોય તો તારી ચાંચ હું સોનાથી મઢાવી દઈશ હો. વળી કૃષ્ણ યાદ આવે, નંદ બાબા સહેજ જોરથી બોલે તો કહે બોલશો નહીં, લાલો સૂતો છે હો, બોલતો નહી. ક્યારેક નંદજીને ઠપકો આપે, ક્યારેક નંદ જશોદા ને ઠપકો, પણ આમ હિંચકો નાખવા જાય ત્યાં હિંચકો આમ ખાલી છો, જશોદાજી મૂર્છિત થઈ જાય. નંદજી આવ્યા છે, નંદજી ત્યાં ઉદ્ધવજી આવ્યા છે, દ્વાર ખોલ્યા ત્યાં તો ઉદ્ધવ, ઓહો ઉદ્ધવજી પધારો પધારો. નિત્ય કર્મ કર્યો છે, નિત્ય કર્મ કરીને પછી તો નંદજી એક એક જ્યાં જ્યાં ભગવાને લીલા કરી છે બધું બતાવે. જો આ બગીચો છે અહીંયા પૂતનાને મારીને પાડે, આ એ જ ગાડું વત્સાસુને માર્યું, આ યમુનાનો દરો છે જેમાં કાલીય નાગ રહેતો હતો જેનું દમન કરેલું હો, આ એ જ ગિરિરાજજી જે અહીંયા કૃષ્ણએ પોતાના હાથ ટટલે આંગળી પર ધારણ કરેલા હો. એક કુંજ બતાવે છે ઉદ્ધવ, આ વેરાન થઈ ગયો હો કૃષ્ણ વગર, એને કેવો એકવાર આવે હો. પછી તો બંને મિત્રો સાંજનું ભોજન કરીને સુતા છે, સવારે વેલા જાગ્યા છે. ઉદ્ધવજી પ્રાતઃ ક્રિયા કરવા માટે થઈ અને યમુનામાં સ્નાન કરવા જાય, ત્યાં ગોપીઓ વેલી જાગી જાય છે અને નિયમ છે નંદાલયને પ્રદક્ષિણા કરીને પછી જ પોતાનું કાર્ય કરે. ગોપીઓ નંદાલયને પ્રદક્ષિણા કરીને જાય છે અને ઉદ્ધવજી જોયા, ગોપીઓ હા હું મથુરાથી આવ્યો છું, બહુ સારું, શું આવ્યા? એક સંદેશો લાવ્યો છું. એકબીજીને સામું જોયું, સંદેશો કોણ, કોનો સંદેશો? કૃષ્ણનો. કયા કૃષ્ણ, કોણ કૃષ્ણ? આનંદ અને જશોદાજીના કૃષ્ણની વાત કરો છો કે પછી કોઈ બીજા કૃષ્ણની? એ ઉદ્ધવ તમે ગામ તો નથી ભૂલી ગયા ને, તમારે જવાનું ક્યાંય હતું ને અહીંયા નથી આવી ગયા ને? નહીં ભાઈ, હું કૃષ્ણ સખા છું. ઓહો, આ ઓલા વેદાંતી જે કે એ ઉદ્ધવ તમે, અમે તમારી શું વાત સમજી શકીએ? ઉદ્ધવને ઝાટકો લાગી ગયો.